હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું દિલથી સ્વાગત છે મારા કિચન એન્ડ એનમીમાં આજે આપણે બનાવીશું ગુજરાતના ફેમસ ફરસાણમાંનું એક ફરસાણ અને એ છે પાત્રા પાત્રા નાના મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે પણ બનાવવાની શરૂઆત કરતાં પહેલાં જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી લો જેથી મારી બધી જ રેસિપી તમને સૌથી પહેલાં જોવા મળે તો ચલો આપણે શરૂઆત કરીએ તો એની માટે મેં સૌથી પહેલાં અળવીના પત્તા લીધા છે જે બસો પચાસ ગ્રામ જેટલા છે અને એને મેં સારી રીતે ધોઈ લીધા છે પત્તાને ધોઈ લીધા બાદ એનો પાછળનો જે ભાગ છે એની જે મોટી મોટી નસો છે એ આપણે સારી રીતે કાઢવાની છે તો આ પત્તા સાઇઝમાં થોડા નાના છે જો મોટા પત્તા હોય તો તમારે એની સાઈડની નસો પણ કાઢવાની છે તમે જોઈ શકો છો બિલકુલ આવી જ રીતે આપણે પત્તાની બધી જ નસો બધી જ મોટી મોટી રગો આપણે કાઢી લઈશું કારણ કે આ પત્તાને આપણે એકની ઉપર એક રાખીને ફોલ્ડ કરવાના છે જો આ નસો વચ્ચે હશે તો ફોલ્ડ નહીં થાય તો તમે જોઈ શકો છો મેં આને એકદમ સારી રીતે બધા પત્તાની નસો કાઢી લીધી છે હવે આપણે એનું એક બેટર બનાવવાનું છે એની માટે મેં ચાર કપ જેટલો ચણાનો લોટ લીધો છે એમાં આપણે મસાલા નાખીશું તો પહેલાં મીઠું મરચું ધાણાજીરું હળદર ગરમ મસાલો અજમો અજમા પછી આપણે લઈશું વરિયાળી અને આ મેં આખા ધાણા લીધા છે જેને કચરા ક્રશ કરી લીધા છે હવે આપણે આમાં એડ કરવાની છે આંબલી અને ખજૂરની ચટણી અને આની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી છે તો તમે જોઈ શકો છો હવે આ બધું જ નાખ્યા પછી આપણે એને સારી રીતે મિક્સ કરવાનું છે અને આવું જ થીક બેટર આપણે બનાવવાનું છે તો તમે જોઈ શકો છો આ બેટર બની ગયું છે અને જો આ બેટર પાતળું હશે તો આપણા વાટા સરખા બનશે નહીં અને એકદમ અંદરથી ઢીલા ઢીલા બનશે તો આ બેટર થોડું થીક હોવું જરૂરી છે તો અહીંયા મેં એક મોટી પ્લેટ લીધી છે એમાં આપણે આવી રીતે પાંદડું મૂકવાનું છે ઊંધું પાંદડાની ઉપર આપણે જે બેટર બનાવ્યું છે તે સારી રીતે બધી જ બાજુ એને લગાડવાનું છે તમે જોઈ શકો છો હું કેવી રીતે લગાડું છું બિલકુલ એવી રીતે જ તમારે પણ લગાડવાનું છે હવે એક પાંદડા ઉપર બેટર લગાડાઈ જાય પછી આની ઉપર બીજું પાંદડું મૂકવાનું છે અને એ પાંદડાની ઉપર પણ આપણે આવી જ રીતે પ્રોસેસ કરું જે આપણે આગળના પાંદડા ઉપર કરી હતી હવે આની ઉપર ફરીથી એક પાંદડું મૂકવાનું છે અને સેમ પ્રોસેસ કરવાની છે આવું કરવાથી પાંદડા એકબીજાની સાથે સારી રીતે ચોંટી જશે અને આપણે ફોલ્ડ કરીશું ત્યારે એ છૂટા નહીં પડે આ પાત્રાના આપણે મીડિયમ સાઇઝના રોલ કરવાના છે એટલા માટે મેં ત્રણ પત્તા લીધા છે જો તમારે થોડા નાના કે મોટા કરવા હોય તો તમે પત્તા વધારે કે ઓછા કરી શકો હવે આપણા પાનના જે સાઈડના પત્તા હતા એને પણ મેં આની અંદર વાળીને ફોલ્ડ કરી લીધા છે હવે એના ઉપર પણ મેં થોડું બેટર લગાડ્યું છે હવે આના બંને સાઈડને ફોલ્ડ કરીને એના ઉપર પણ આપણે સરખી રીતે બેટર લગાડશું કારણ કે જ્યારે આપણે આને વાળીએ ત્યારે એ છૂટું ના પડે અને એકદમ ટાઈટ રહે અને આનો ફિટ રોલ બનાવવા માટે તમારે પાછળ આને થોડો ખેંચવાનો અને પછી પાછો આગળ રોલ કરવાનો જો એવી રીતે તમે બનાવશો તો તમારો રોલ અંદરથી એકદમ ટાઈટ બનશે અને છૂટશે પણ નહીં તો તમે જોઈ શકો છો આપણો રોલ બની ગયો છે આપણે બીજા બધા જ રોલ આવી રીતે બનાવી દીધા છે આપણે આ બધા જ રોલને સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકીશું કમસે કમ ત્રીસ મિનિટ માટે આપણે આને સ્ટીમ કરવાના છે તો તમે જોઈ શકો છો ત્રીસ મિનિટ થઈ ગઈ છે ત્રીસ મિનિટ પછી આપણા રોલ એકદમ સારી રીતે બફાઈ ગયા છે તો હવે આપણે એને ઠંડા કરવાના છે જ્યાં સુધી આ એકદમ ઠંડા ન થાય ત્યાં સુધી આપણે એને કાપવાના નથી નહીંતર આ સરખા કપાશે નહીં તો પાત્રા માટે આપણે એક વઘાર કરવાનો છે તો એની માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું પછી આપણે એમાં રાઈ નાખીશું પછી જીરું હવે થોડી હિંગ નાખીશું અને પછી આપણે એમાં એડ કરીશું તલ તલ આપણે થોડા વધારે જ નાખવા કારણ કે તલનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો તલ એકદમ તતડી જાય પછી આપણે એમાં નાખીશું પાણી પાણી મેં અહીંયા દોઢ કપ જેટલું લીધું છે પાણી નાખ્યા પછી આપણે એમાં થોડા મસાલા કરવાના છે તો હવે સૌથી પહેલાં હું નાખું છું એમાં મીઠું થોડું લાલ મરચું આ કાશ્મીરી લાલ મરચું છે અને થોડી ખાંડ ખાંડને નાખ્યા પછી આપણે એને કમસે કમ દસ મિનિટ સુધી ઉકળવા દેવાનું છે અને પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું તો તમે જોઈ શકો છો આપણા વાટા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને કાપવાના છે તો અહીંયા મેં એક દોરો લીધો છે આપણે આને ચપ્પુથી નથી કાપવાના ચપ્પુથી પણ થોડા એ અનઇવન કપાશે પણ આ દોરાની મદદથી એકદમ સારી રીતે કપાશે તો એક છેડો મેં દાંતની વચ્ચે રાખ્યો છે અને બીજો છેડો મેં હાથમાં રાખ્યો છે તો તમે જોઈ શકો છો દોરાની મદદથી આપણા પાત્રાના રોલ કેટલા સરસ રીતે કટ થાય છે અને દોરીની હેલ્પથી તમે નાના મોટા તમને જેવી ઈચ્છા હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો આ રીતે કટ કરવાનું મારા સાસુએ મને શીખવાડ્યું છે તો તમે જોઈ શકો છો એ આપણા પાત્રાના રોલ એકદમ સારી રીતે કટ થઈ ગયા છે હવે આપણે થોડીવાર માટે આને સાઈડમાં રાખીશું અને આપણે જે વઘાર કર્યું હતું તે વઘાર આપણે એક મોટા પેનમાં લેવાનો છે પેનમાં વઘાર નાખ્યા પછી આપણે એને એક ઉભરો આવવા દઈશું અને આપણે જે પાત્રાના રોલ કટ કર્યા હતા એ બધા આપણે એમાં એડ કરવાના છે અને ફક્ત એક જ મિનિટ માટે આપણે એને સારી રીતે મિક્સ કરવાના છે વધારે વાર આપણે નહીં રાખીએ કારણ કે તે છૂટા પડી જશે તો એનો ટેસ્ટ બદલાઈ જશે અને દેખાવામાં પણ સારા નહીં લાગે તો એક મિનિટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને એમાં નાખીશું ખસખસ અને થોડા લીલા ધાણા તો ચલો આપણા પાત્રા રેડી થઈ ગયા છે સર્વ કરવા માટે તો આની ઉપર તમે ફ્રેશ નાળિયેરનો છીણ પણ ભભરાવી શકો છો તો જુઓ આપણા અળવીના પાનના પાત્રાનો કલર એમાં અંદર જે ડિઝાઇન પડી છે એ છે ને એકદમ ફરસાણની દુકાને હોય એવું જ અને સ્વાદમાં પણ બિલકુલ એવા જ છે તો તમે પણ હવે આ પાત્રાને ઘરે બનાવો અને તમારા ઘરના બધા જ સભ્યને પ્રેમથી ખવડાવો એકવાર બનાવશો તો દાઢમાં જ સ્વાદ રહી જશે આ પાત્રાનો એટલા ટેસ્ટી બને છે અને બિલકુલ ફરસાણની દુકાને હોય એવા જ તો હવે કોની રાહ જુઓ છો જલ્દીથી આ અળવીના પાનના પાત્રા બનાવો અને મને કોમેન્ટમાં લખો કે તમને આ પાત્રાની રેસીપી કેવી લાગી જો તમને આ પાત્રાની રેસીપી ગમી હોય તો આને લાઈક અને શેર કરો અને મારી ચેનલ મેન્યુ એન્ડ મીને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી ગુડ બાય